गुड मॉर्निंग स्टूडेंट्स, उड़ान विद्यालय, विषय कॉम्प्यूटर। कॉम्प्यूटर नी अंदर आपणे आजे पार्ट चार पेंट में आगळ जोईए। पार्ट चार में आपणे चित्र ने मोटू करवा, नानू करवा, एटले के एमने मेग्निफायर ऊपर एम के माउस पॉइंटर मूकी अने राइट क्लिक करता एने मोर साइज में आवानू, नानू करवानू, झूम आउट, झूम इन, એટલે કે એ આપણે જોઈએ તે નાનું મોટું કરતાં આપણે જોયા હતા કે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવા આપણે સ્લાઇડરને જમણે કે ડાબે બાજુ પર ડ્રેગ કરીએ એટલે કે એ આપણો નાનું મોટું ચિત્ર થાય। હવે એમાં આગળ જોઈએ કે ભાઈ ચિત્રને ખસેડવા અને કોપી કરવા। તો આપણે પહેલાં આપણને જે ચિત્રને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીશું તો એને કટ અને પેસ્ટ કરવાનું, એટલે કે પહેલાં પેઇન્ટ શરૂ કરીશું, ત્યારબાદ આપણે ચિત્રમાં જઈને હાઉસ ખોલીશું, એની અંદર ઇમેજમાં સિલેક્ટ આપ્યું છે એના ઉપર ક્લિક કરીશું, ત્યારબાદ ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ ગઈ અને ડ્રેગિંગ દ્વારા એક આપણે અહીંયા આગળ જોઈ ગયું હતું કે આપણે આવું એક ઘર દોર્યું હતું અને એની બાજુ એક આવું ઝાડ દોર્યું હતું, બરાબર। તો એની બાજુ આપણે સિલેક્શન બોર્ડમાં એટલે કે ટપકા ટપકાવાળો ચોરસ જો અહીંયા તમે દેખી શકો છો એને આપણે સિલેક્શન બોક્સ કહીએ છીએ, તો એવું આપણને દેખાશે। પણ એમાં શું યાદ રાખવાનું છે બાળક મિત્રો? તો એની અંદર આપણે એ યાદ રાખવાનું છે કે સિલેક્શન બોક્સને નાનું કે મોટું કરવા એ સિલેક્શન બોક્સના ખૂણા પર આવેલા નાના ચોરસ ઉપર આપણે માઉસ પોઇન્ટર મૂકી અને બહાર કે અંદર તરફ ડ્રેગ કરો છો। અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણને આપ્યું છે ને એમાં અહીંયા નાના નાના ચોરસ આપ્યા છે, જો એ મૂકી અને અંદર કે બહાર આપણે ડ્રેગ કરવાનું રહેશે। એ કર્યા પછી અહીંયા આપણે ક્લિપ બોર્ડ ઉપર કટ એવું આપણે આપેલું હોય તો એ આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। જુઓ તમે અહીંયા જોઈ શકો છો આ કટનું ચિહ્ન આપણને અહીંયા આપેલું છે હોમમાં, હે ને। તો એ કટ ઉપર ક્લિક કરી અને ડ્રોઈંગ એરિયામાંથી વૃક્ષ અદૃશ્ય થઈ જશે। હવે એ અદૃશ્ય થઈ ગયું પછી પાછું ક્લિપ બોર્ડમાં આપણે જઈએ ને તો અહીંયા આપણને પેસ્ટ આપેલું હોય, જુઓ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો અહીંયા આપણને એમ કે પેસ્ટ કરીને અહીંયા આપેલું છે, જુઓ PASTE પેસ્ટ। એ પેસ્ટ ઉપર આપણે ક્લિક કરીએ ને એટલે ડ્રોઈંગ એરિયાની ડાબી બાજુ આપણે સિલેક્ટ કર્યું હોય બોક્સની સાથે એ વૃક્ષ આપણે અહીંયા જોયું હતું, એ વૃક્ષ આપણે એમ કે પછી સિલેક્ટ બોક્સમાં માઉસ પોઇન્ટર મૂકી અને કટ કરેલું ચિત્ર આપણે જ્યાં મૂકવા ઈચ્છીએ ત્યાં નવી જગ્યાએ જોઈ શકો। તો મેં અહીંયા ડાબી બાજુ હતું એને જમણી બાજુ લાવી દીધું છે। તો આ રહી એના વૃક્ષની નવી જગ્યા, અને પછી સિલેક્શન બોક્સ દૂર કરવા તેમાં ડ્રોઈંગ એરિયા પર કોઈ પણ જગ્યા ક્લિક કરી દેવાની એટલે એને આપણે જગ્યા ચિત્રની કોપી એટલે કે કોપી પેસ્ટ કરી દેવાનું। પછી ઇમેજમાં સિલેક્ટ પર ક્લિક કરી અને પાછો ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર ઉપર જવાનું, વૃક્ષને પસંદ કરવાનું, એના બાજુ ટપકાવાળો જે દેખાય એના ઉપર ક્લિપ બોર્ડમાં જઈને કોપી કરવાનું, ત્યારબાદ ક્લિપ બોર્ડમાં પેસ્ટ ઉપર ક્લિક કરવાનું, અને પછી આપણે જોઈએ તો ડ્રોઈંગ એરિયાની ડાબી બાજુએ આપણે સિલેક્ટ કરેલું વૃક્ષ એ આપણને પાછું જોવા મળે, એટલે કે એની એ જ પ્રોસીજર ફરી કરો પેસ્ટ કરીને એટલે આપણને અહીંયા જોવા મળશે। જુઓ બાળક મિત્રો, અહીંયા આપણે પહેલાં ડાબી બાજુ હતું એને જમણી બાજુ કર્યું, ફરી પાછું આપણે એને કોપી પેસ્ટ કર્યું એટલે એને આપણે માઉસ પોઇન્ટર ઉપર કોપી કરેલું મૂક્યું તો એને નવી જગ્યા ઉપર પાછું આપણે ડ્રેગ કરીએ, પાછું આપણે ડ્રોઈંગ એરિયાની ડાબી બાજુ લાવવા માગીએ છીએ તો ત્યાં લઈ જઈએ અને ક્લિક કરો એટલે એમ કે ત્યાં ગાડી ડ્રોઈંગ એરિયામાં પણ એ ક્લિક થઈ જશે। આવી રીતે સિલેક્શન બોક્સ દૂર કરવા ડ્રોઈંગ એરિયામાં કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરીએ એટલે એ જતું રહે, અને આપણે આ રીતે વૃક્ષની બંને બાજુ આપણે વૃક્ષ દોરવું હોય તો એ આપણે દોરી શકીએ છીએ। આ ચિત્ર ચિત્રમાં કરેલા ફેરફાર સેવ કરવા હોય તો ક્વિક એક્સેસ ટૂલબાર ઉપર સેવ પર જઈ અને આપણે તમે એમ કે ક્લિક કરી શકો છો, તો એ પ્રમાણે આપણે એમ કે આપણું ચિત્ર સેવ કરી દેવાનું હોય છે। જો અહીંયા આપણને આપ્યું હોય છે સેવનું બટન એ આપણે ક્લિક કરી શકીએ હવે એની અંદર, અને બંધ કરવું હોય તો અહીંયા ગાડી આપણે આવી રીતે ક્લોઝનું ચિહ્ન આપ્યું હોય તો એના ઉપર આપણે ક્લિક કરી શકીએ છીએ। તમે જુઓ અહીંયા તમને ક્લોઝનું ચિહ્ન ઉપર દેખાય છે ને એવી રીતે। હવે લખાણ ઉમેરવા માટે એટલે કે પારદર્શક પશ્વાદભું આપણે એક દીવો દોરીશું અને એમાં હેપ્પી દિવાળી ટાઈપ કરશું, તો એની માટે આપણે શું કરીશું? પહેલાં પેઇન્ટ શરૂ કરીશું, શેપમાં જઈને કર્વ લાઇન પર ક્લિક કરીશું, પછી સાઇઝમાં જઈને એરો પર ક્લિક કરી અને આપણે જે વિકલ્પની જોઈતી હોય અહીંયા ત્રીજો વિકલ્પ કયો છે તે કરીશું, પછી કલર વનમાં જઈને બ્લેક કલરથી આપણે પસંદ કરી અને એનું ડિફોલ્ટ કલર પસંદ કરીશું,
ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરી અને કર્વ રચના માટે રેખાની વચ્ચે એ બિંદુ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારનું અહીંયા જો આપણને ચિત્ર મળી જશે. પછી પાછું લાઈન પર ક્લિક કરી અને સાઇઝમાં જઈ અને એરો પર ક્લિક કરીશું એટલે ત્રીજા વિકલ્પની પહોળાઈ પસંદ કરી અને કલર વન પર બ્લેક કલર દર્શાવ્યો તો વળાંકના બે છેડા જોડવા સીધી રેખા આપણે દોરીએ ને એટલે આપણને કંઈક આવું ચિત્ર મળશે. જો બાળક મિત્રો, અહીંયા આપણને આવું ચિત્ર જોવા મળે. ત્યારબાદ આપણે શું કરીશું, બ્રશિશમાંનો એરો ઉપર ક્લિક કરી અને ગમતું બ્રશ પસંદ કરીશું અને પછી ઉદાહરણ તરીકે બ્રશ પસંદ કર્યું, સાઇઝમાં એરો ઉપર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરી અને પછી આ રીતે આપણે દીવાની જ્યોત દોરીશું. એ દોર્યા પછી એમાં કલર પૂરવા માટે ફિલ વિથ કલરનો ઉપયોગ કરી અને જે ગમે છે એ આપણે જોઈ ગયા છીએ કે અહીંયા ભાઈ આપણે જે કલર પૂરવા હોય આપણે પૂરી શકીએ છીએ. કે અહીંયા આપણને દેખો પેન્સિલ બ્રશ, પછી અહીંયા આપણને બ્રશિશમાં પણ જુદા જુદા બ્રશિશ આપેલા હોય છે તો એમાં જે આપણે સાઇઝ જોઈતી હોય, જે કલર અહીંયા કલર પેટર છે એમાં પણ કલર આપ્યા છે તે આપણે પસંદ કરી અને કરી શકીએ. ત્યારબાદ આપણે એમાં કંઈ લખવું છે તો જુઓ, અહીંયા આપણને અહીંયા ટેક્સ્ટનું બટન આપેલું છે તો એ ટેક્સ્ટના બટન ઉપર આપણે ક્લિક કરીશું ને એટલે ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટર લઈ જવાનું અને ડ્રેગિંગ દ્વારા દીવાની અંદર પણ આપણે ટેક્સ્ટ બોક્સ દોરવાનું. આને ટેક્સ્ટ બોક્સ કહેવાય. જુઓ, તમે અહીંયા નજીકથી દેખાવ તો તમે જોઈ શકશો. તમે ક્લિક કરશો ને ટેક્સ પર એટલે તમને આવું આવે, તમારે જ્યાં લખવું છે ત્યાં તમે લઈ જાઓ અને પછી મેનુ બાર પર હવે ટેક્સ્ટ ટૂલ્સ સાથે ટેક્સ્ટ પર ટેપ જઈ અને આપણે એમાં જોઈ શકીએ છીએ. હવે જે લખાણ કરવાના છે, ફોન્ટ અને બેકગ્રાઉન્ડમાં આપણી પસંદગી કરવાની હોય છે. અહીંયા ટેક્સ્ટ તો પસંદ કરી પણ એમાં જુદા જુદા આપણને શબ્દોના વળાંક સાથેના અલગ આપી, જેમ કે અહીંયા ફોન્ટ ફેમિલી છે, ફોન્ટ સાઇઝ પણ આપી હોય, અહીંયા બોલ્ડ અક્ષર, ઇટાલિયન અક્ષર એવી રીતે જુદા જુદા આપેલા હોય. અહીંયા ટ્રાન્સ ડિફોલ્ટ સિલેક્શન પણ આપેલું છે એટલે કે એમાં ફોન્ટ ફેમિલીમાં જઈ અને આપણે એના પર ક્લિક કરી અને પસંદ કરવાનું. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લુકીડા હેન્ડરાઇટિંગ પસંદ કરી છે તો એ આપણે ફોન્ટ સાઇઝ અને એરો ઉપર ક્લિક કરીએ તો ફોન્ટની સાઇઝ પસંદ કરવાની કે આપણે કેટલા નાના કેટલા મોટા જોઈએ છે, બોલ્ડ એટલે ઘાટા દેખાય, ઇટાલિયન એટલે થોડા ત્રાંસા દેખાય, એ પ્રમાણે આપણે જે જોઈતું હોય એ ક્લિક કરવાનું. ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં જઈ અને ટ્રાન્સપરન્ટ ડિફોલ્ટ પસંદ કરવાનું. ટ્રાન્સપરન્ટ એટલા માટે કે આપણે લખ્યું છે તો એના એ જ કલરની અંદર લખાણ થઈ જાય અને આપણે જે પસંદ કર્યું એ કલર વનમાં જઈ અને કલર પેટેટમાંથી કલર પણ પસંદ કરી શકીએ છીએ. માની લો કે મેં હેપ્પી દિવાળી ટાઈપ કર્યું તો અહીંયા આ રીતે બતાવશે તમને હેપ્પી દિવાળી, બરાબર. તો એ રીતે આપણે લખ્યું. હવે ટેક્સ્ટ બોક્સ ઉપર એ દૂર કરવું હોય તો ડ્રોઈંગ એરિયામાં જે જગ્યાએ આપણે ક્લિક કર્યું હતું તેની રિબન પર ટેક્સ્ટ ટેબ પણ અદૃશ્ય થઈ જશે અને ક્વિક એક્સેસમાં જઈ અને સેવ ઉપર ક્લિક કરીએ એટલે આપણે સેવ એસ ડાયલોગ બોક્સ મળશે અથવા આપણે પેન્ટ બટન પર ક્લિક કરીશું તો ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અને એની અંદર સેવ પર ક્લિક કરીએ એટલે સેવ એસ ડાયલોગ બોક્સ જોવા મળશે. સેવ એસ ડાયલોગ બોક્સમાં ફાઇલ નામ આપીએ આપણે અને પછી ચિત્ર સેવ કરતા હોય તો હું એનું નામ આપું છું લેમ્પ, તો લેમ્પ તરીકે ટાઈપ થશે. પછી આપણે એને સેવ કરી શકીએ. એ સેવ થઈ ગયા પછી આપણે વિન્ડોઝ બંધ કરવું હોય ને તો પછી અહીંયા ક્લોઝ પર ક્લિક કરીએ એટલે બંધ થઈ જાય. આવી જ રીતે આપણે કોઈ પણ લખાણ ઉમેરવું હોય તો પહેલાં પેન્ટ શરૂ કરો, પછી દીવાનું ચિત્ર દોરી, એમાં કલર પૂરો, પછી ટૂલ્સમાં જઈ અને ટેક્સ્ટ પર ક્લિક કરી અને દીવાની અંદર આપણે ટેક્સ્ટ બોક્સ દોરી શકીએ અને પછી મેનુ બાર પર ટેક્સ્ટ ટૂલ સાથે ટેક્સ્ટ ટેબ જોવા મળશે. પછી ફ્રન્ટ અને બેકગ્રાઉન્ડમાં પસંદગી કરી ફ્રન્ટ ફેમિલીમાં જે આપણે હેન્ડરાઇટિંગ જોઈતા હોય એ પસંદ કરી શકો, સાઇઝ પણ જે જોઈએ એ બોલ્ડ ઇટાલિયન ઇટાલી જે તમારે જોઈતું એ પ્રમાણે તમે ક્લિક કરો એટલે પછી આપણું ટેક્સ્ટ આખું બોક્સ તૈયાર થઈ જાય બદલાઈ એટલે પાછું જો અહીંયા આવું આવી જાય તમારે એમાં જે લખવું હોય એ પાછું તમે એમાં લખી શકો છો. તો જ્યારે એમ કે લખાણ ટાઈપ કરવા પશ્વાદભુ તરીકે આપણે ઓપેક ક્યુનો ઉપયોગ કરીએ ત્યારે ડિફોલ્ટ સિલેક્શન તરીકે તમને સફેદ ટેક્સ્ટ બોક્સ જોવા મળે અને પછી એમના અંદર રંગીન ટેક્સ્ટ બોક્સ જોઈતું હોય તો કલર ટુમાં જઈ અને એ પસંદ કરવાનું. એટલે કે પેલું આપણે ટ્રાન્સપરન્ટ જોઈતું દીવાની અંદર જ લખેલું પણ આપણે અલગથી લખવું છે હાઇલાઇટ થાય એવું તો કલર વનમાં બ્લેક કલર પસંદ કરીને હેપ્પી દિવાળી ટાઈપ કર્યું અને પછી ટેક્સ્ટ બોક્સ કાઢવા માટે ડ્રોઈંગ એરિયામાં કોઈ પણ જગ્યાએ જઈને ક્લિક કરી દીધું
तो आ रीते आपणू चित्र बनी जशे अने पछी चित्र सेव करी अने पॉइंट पेंट विंडो आपणे बंद करी शकीए। तो आ रीते बाळक मित्रों आपणे कम्प्यूटरमां जुदी जुदी जे सिस्टम शीखवाड़ी ए प्रमाणे आपणे एनो उपयोग करी शकीए छीए। आ तमे समझी लीधुं हशे। हवे एना पछी आपणे एनो स्वाध्याय जोईशुं। बाय बाय बाळक मित्रों।